મહેસાણાના વિસનગર લિંક રોડ પર આવેલા કુળદેવી પાટી પ્લોટ ખાતે ઘર વિહોણા તથા ખેડૂતોના વ્યાજ અને દેવામુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણામાં છેલ્લા 3 દિવસથી જે મુખ્ય વિષય બની ચૂક્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઘર વિહોણા માટેના પ્લોટ અને ખેડૂતોના દેવા અને વ્યાજમુક્ત કાર્યક્રમની ચર્ચા એ મુખ્ય ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. આમ આદમી પાર્ટીની મોટી સંખ્યામાં ઘર વિહોણા લોકોને એકત્રિત કર્યા અંદાજે 1,005,000 ફોર્મ અરજી કલેક્ટર કચેરીએ રજૂ કરાયો હતા. ત્યારે મહેસાણામાં આવેલા વિસનગર લિંક રોડ આગળ કુળદેવી પાર્ટી પ્લોટમાં હજારોની સંખ્યામાં ઘર પ્લોટ તેમજ ખેડૂતોના દેવા તથા વ્યાજમુક્ત માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા રાજ્ય અને પ્રદેશના અગ્રણીય નેતાઓ, કાર્યકર્તાઓ અને બીજા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણા જેને કહેવાય કે ભારતની ભરની અંદર પોતાના માતૃ જિલ્લા થકી પ્રસ્થાપિત થઈ ચૂકેલા અને ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા આપણા પ્રધાનમંત્રીશ્રીના અહીંયા વડામથક મહેસાણા ખાતે આપણે ઉપસ્થિત છીએ ત્યારે દુઃખ સાથે જણાવવું પડે છે કે 2019ની અંદર સાહેબે બહુ મસ્ત મોટા ઉપાડે ઘરનું ઘર આપવાના જે લોકોને વાયદા કરેલા હતા એનું એક આ પ્રતીક છે કે અહીંયા લગભગ 5,000 ફોર્મનું સબમિશન અહીંયા આવી ચૂકેલું છે. આમ આદમી પાર્ટીના બેનર હેઠળ એવા અમે સામાન્ય પ્રજા માટે લડવાવાળા વ્યક્તિઓ છે. આ પાર્ટીની મૂળ વિચારધારા છે, પૂંજીપતિઓથી વિપરીત ચાલનારી આ પાર્ટી છે. ત્યારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે જ્યારે લોકશાહીનો ચોથો સ્તંભ જ્યારે મીડિયા હોય ત્યારે એ મીડિયાને પણ મારે આજે ખાસ વિનંતી કરવી છે કે આજે પૂરેપૂરા જે પીડિત પરિવારો છે અને મોદી સાહેબના જિલ્લામાં જ કેટલાક પરિવારો ઘર વિહોણા છે, જ્યારે 2022 સુધીની અંદર આપણે ઘરના ઘરની ચાવી આપવાની જ્યારે વાત કરી હતી મારે સાહેબશ્રીને માત્ર એટલું જ કહેવું છે કે આ તમારે એક કાન પકડવા માટેના એક સામાન્ય એક ઝલક છે. આવનારા દિવસોની અંદર આ જ વિષયને લઈ એક ઝલક કાર્યક્રમ આમ આદમી પાર્ટી પ્રદેશ કક્ષાએથી પણ યોજશે. ન માત્ર મહેસાણા પણ આખા ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓને પણ અમે ટાર્ગેટ કરી અને આ કાર્યક્રમને મોટા ઉપાડે લેવાના છે. ફરીથી એકવાર પુનઃ મીડિયાની સાથીઓને જણાવવા માંગીએ છીએ કે આ કાર્યક્રમને આપની પોઝિટિવિટીની જરૂર છે. આ પોલિટિકલ કરતા જેને કહેવાય સેવાકીય જેને કહેવાય કાર્યક્રમ ખૂબ છે, એટલે તમે પોલિટિકલ પ્રોપેગન્ડાને સાઈડમાં મૂકી અને લોકોને હિતાર્થે જે કાર્ય થાય છે એને પૂરું તમે ન્યાય આપજો. ધન્યવાદ. મહેસાણાના જે ફોરમ છે કે બાંધના બી માત્ર મહેસાણા જિલ્લા અને આજુબાજુના કેટલાક ગામ તાલુકાઓના ગામડાઓનો પણ અહીંયા એકત્રિત કરેલા છે. આજનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ છે ઘર વિહોણા, જે સાહેબે 2019માં જે વાત કરી હતી કે જેટલા લોકો ગરીબ લોકો છે ને હું ઘરની ચાવી આપીશ. ઘરની ચાવી તો દૂર રહી પણ આ લોકોને જે આજે અમને એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ એ લોકો રહે છે તો એ જગ્યાનું લાઇટ બિલ જે આવે છે ઝુંપડપટ્ટીની અંદર જે લાઇટ બિલ આવે છે એ કોમર્શિયલ આવે છે. તો મારે સાહેબ આપણા પ્રધાનમંત્રીશ્રીને પૂછવું છે કે જે આ બહેનો આજે બહોળી સંખ્યામાં બહેનો છે જે આવી છે તો મારે પ્રધાનમંત્રી સાહેબને એવું પૂછવું છે કે તમે જે બહેનોને કીધું હતું કે ભાઈ ભાઈ છે તો આજે આ ભાઈ ક્યાં ગયો છે કે જે બહેનો આજે રોડ ઉપર સૂતી છે આવા ટાઈપમાં. બીજું જે મીડિયા બાઇટ્સ પરથી જે જોવામાં આવ્યું છે એમાં કોઈ પણ વ્યક્તિએ કોઈનું કોઈ પૈસા લીધા હોય મોડી લીધા છે એવું કોઈ જગ્યાએ કોઈ સ્પષ્ટ થતું નથી. એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી આ વાતો રજૂ આપે છે. અહીંયા એક પણ રૂપિયો કોઈનો એક ફોર્મ લેવા માટેનો બીજો કોઈ પણ ચાર્જ લીધો નથી, બધાને વિનામૂલ્ય આપ્યો છે. આ તમામ ખર્ચો આમ આદમી પાર્ટીના જે સ્વયંસેવકો ખરા પદાધિકારીઓ ખરા એ ખર્ચો બેર કરી રહ્યા છે. એટલા માટે આવી કોઈ અફવાઓ જે ભાજપના અને કોંગ્રેસના જે મળતિયાઓ જે ખરા એ ખોટી અફવાઓ ભેગી કરી રહ્યા છે અને આ અમારી જે લડત કરી અને લડતને કમજોર કરવા માગી રહ્યા છે. પરંતુ અમે આ જે સંખ્યા છે જે 12 એ સંખ્યા જાતે બતાવે છે કે એ લોકોને અમારા ઉપર કેટલો વિશ્વાસ છે. કેટલી સંખ્યા અંદાજે જિલ્લાની આવી હશે? અહીંયા 3-4 હજારથી વધુ અહીંયા પબ્લિક દેખાઈ રહી છે અને 12 પણ અહીંયા 12 ઊભી છે. કાર્યક્રમ જે અમારું પરમિશન જે અમે માગી હતી એ જે જૂની કોર્ટમાં હતી રાજમહેલ કોર્ટ કેન્ટીન બાજુમાં, પરંતુ આ તાનાશાહી સરકારે અમને જે પરમિશન રાતોરાત કેન્સલ કરી એના કારણે અમારે રાતોરાત અહીંયા પાર્ટી પ્લોટ બદલવો પડ્યો, જેના કારણે કેટલાક મેસેજ અહીંયા જે લોકો સુધી નથી પહોંચ્યા એ લોકો અહીંયા અમે 5 રિક્ષાઓ પણ મૂકી છે જે રિક્ષાઓના માધ્યમથી અહીંયા આવી શકે છે, પરંતુ કેટલાક લોકો અહીંયા ના પહોંચી શકે એના માટે લોકો અમે ખેદ છે, દુઃખ છે. આ લોકો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આજના દિવસ માટે શું વ્યવસ્થા કરે છે? આ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી, જમવાની પણ વ્યવસ્થા કરી છે. એમને મુખ્યત્વે જે એમની જે રજૂઆત છે એમનું જે ઘર મળે એના માટેનો ફોલોઅપ લેવાનું છે. આ જે ફોર્મ કલેક્ટ કર્યા પછી
અમે કલેક્ટર સાહેબને એ આ તમામ ફોર્મ સબમિટ કરીશું આવેદન પત્ર સાથે, અને કલેક્ટર સાહેબને જે જિલ્લાના વડા છે એમને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ લોકો માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવે. આ ગરવિહોણા વ્યક્તિઓ છે, અહીંયા એમના જે ડોક્યુમેન્ટ પણ અપૂરતા છે. સત્ય એ છે કે એમના પાસે અપૂરતા ડોક્યુમેન્ટ છે, પરંતુ ન્યાય એવું કહે છે કે એમને મળવું જોઈએ. સામાજિક ન્યાયના ધોરણે જો એમને ઘર મળે તો એમનું જીવન અને એમના બાળકોનું જીવન એ સમરસ થઈ શકે છે. એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે.